નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે ધોરણ 10નું જે એનસીઆરટી નું નવું જે પાઠ્યપુસ્તક આવેલું છે ગુજરાત બોર્ડ ની અંદર, તો એની અંદર એક પ્રમેય આપેલો છે 6ઠા પ્રકરણ ની અંદર. એ પ્રમેયનું વિધાન એવું છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર એ તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ જેટલો થાય. તે પ્રમેયની સાબિતી આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો તમને ભી કદાચ એની અંદર કોઈ તકલીફ પડતી હોય તો તમે આ વિડીયો જોશો, પછી એ પ્રમેય તમને સંપૂર્ણપણે સમજાઈ જશે અને તમે જ્યારે બોર્ડની પરીક્ષામાં એ પૂછાય તો તમે આસાનીથી એના 4માંથી 4 માર્ક્સ લઈ શકશો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમેયને જોતા જઈએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય, એ પછી ધોરણ 10 ગુજરાતી મીડિયમની હોય, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમની હોય, ધોરણ 12 કોમર્સની હોય કે ધોરણ 12 સાયન્સની હોય, પણ જો તમે આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારી માટે અમે એક સરસ મજાનો પેપર સેટ બનાવેલો છે. દેવ સત્ય પેપર સેટ તમને અહીંયા બાજુમાં દેખાતું હશે. ધોરણ 10નું આવું આવશે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનું આ રીતનું આવશે, ધોરણ 12 સાયન્સનું આ રીતનું આવશે અને ધોરણ 12 કોમર્સનું આ રીતનું આવશે. તો એની અંદર ઘણી બધી વિશેષતાઓ બી છે. તમને એની વિશેષતા જાણવી હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરશો તો એના વિશેષતાઓનો વિડીયો બી તમને જોવા મળશે. તો તમે તમારા મમ્મી પપ્પાની પરમિશન લઈ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક છે તો એને તમે એડવાન્સમાં બુકિંગ કરાવી શકો છો, કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ઉપયોગી સાબિત થશે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રમેયનું વિધાન આપેલું છે કે બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળોનો ગુણોત્તર એ તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આ તમારા પ્રમેયનું વિધાન છે. તમને પરીક્ષામાં ડાયરેક્ટ વિધાન આપીને બી પૂછી શકે, કાં તો પછી તમને કોઈક ત્રિકોણ આપ્યો હોય ને ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અને તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તરનો વર્ગ આ રીતનું બી તમને આપેલું હોય તો એની અંદરથી ગમે તે રીતે પૂછાય પણ આની જે સાબિતી છે એ સેમ રહેશે. તો એની અંદર સૌથી પહેલા તમારે પક્ષ લખવાનું છે. તો પક્ષની અંદર તમારે શું લખવાનું, તો અહીંયા આપણે બે ત્રિકોણ ધારી લઈએ છીએ કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર અહીંયા આપેલા છે, તથા ત્રિકોણ એબીસી અને પીક્યુઆર આપણે સમરૂપ લીધા. કેમ સમરૂપ લીધા, કેમ કે વિધાનની અંદર જ લખીને આપેલું છે કે બંને ત્રિકોણો કેવા લેવાના છે, સમરૂપ લેવાના છે. ત્યારબાદ એ બંને વચ્ચેની કોઈ એક સંગતતા બી આપણે સમરૂપતા લઈ લીધી કે એબીસી સંગત પીક્યુઆર સમરૂપતા છે. આ તમારો પક્ષ છે જે આપણને આપેલું છે. ત્યારબાદ આપણે સાબિત શું કરવાનું છે કે ભાઈ ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે એબીસી નું ક્ષેત્રફળ છેદમાં પીક્યુઆર નું ક્ષેત્રફળ બરાબર અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર. તો અનુરૂપ બાજુ તો એબી ને અનુરૂપ બાજુ કઈ થશે, પીક્યુ. તો એબી છેદમાં પીક્યુ નો વર્ગ. બીસી ને અનુરૂપ બાજુ કઈ થશે, ક્યુઆર. તો બીસી છેદમાં ક્યુઆર નો વર્ગ અને સીએ છેદમાં આરપી એ બંનેના ગુણોત્તરનો વર્ગ થશે. આ તમારે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ બનાવી દઈએ. મેં અહીંયા એક ત્રિકોણ એબીસી બનાવ્યો છે અને સમરૂપતાના આધાર પર એ ની જગ્યાએ આપણે શું લીધું છે, પી, બી ની જગ્યાએ ક્યુ અને સી ની જગ્યાએ આર. બંને ત્રિકોણો અલગ અલગ સાઈઝના તમારે દોરવાના છે પરીક્ષાની અંદર. ત્યારબાદ આપણે બંને વેધ લીધા, એક પી માંથી ક્યુઆર પર એક વેધ દોર્યો એને આપણે પીએન નામ આપ્યું અને એ માંથી બીસી પર આપણે વેધ દોર્યો એને આપણે ઈએમ નામ આપ્યું. ત્યારબાદ તમારે સાબિતી બાજુ જવાનું છે. તો સાબિતી માટે આપણે શું કરીશું, સાબિતી ની અંદર કે સૌથી પહેલા તો તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો ક્ષેત્રફળ આપણે અલગ અલગ બે રીતે શોધી શકીએ. 9મા ધોરણની અંદર તમારે આવ્યું હતું હેરોનું સૂત્ર, તમે એનો ઉપયોગ કરીને બી ક્ષેત્રફળ શોધી શકો. કાં તો પછી જે સામાન્ય એનું સૂત્ર ચાલે છે તે કે એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આપણે એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેધ વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો અહીંયા બે ત્રિકોણોના ક્ષેત્રફળ શોધવા માટે ત્રિકોણના વેધ એએમ અને પીએન આપણે દોર્યા. તો એ મેં તમને આકૃતિમાં બતાવ્યું કે આપણે એક બાજુ એએમ દોર્યું અને બીજા ત્રિકોણમાં શું દોરેલું છે, પીએન દોરેલું છે. ત્યારબાદ એબીસી ના ક્ષેત્રફળ માટે શું થશે, એક દૂતીયાંશ પાયો ગુણ્યા વેધ. તો એબીસી ની અંદર પાયો કયો છે, બીસી છે અને એએમ એનો વેધ છે. તો અહીંયા આપણે શું લખેલું છે, એબીસી બરાબર એક દૂતીયાંશ બીસી ગુણ્યા એએમ, આ આપણે લખ્યું. ત્યારબાદ પીક્યુઆર, તો પીક્યુઆર ત્રિકોણમાં દેખો કે પાયો કયો છે, ક્યુઆર છે અને વેધ કયો છે, પીએન. તો અહીંયા આપણે લખ્યું એક દૂતીયાંશ ક્યુઆર ગુણ્યા પીએન, કે જે આપણે પાયો ગુણ્યા વેધ વાળું સૂત્ર છે એના આધાર પર જ આપણે આ બંનેને તૈયાર કર્યું. હવે તમે જુઓ તો સ્વાધ્યાયની અંદર આપણને આપેલું છે કે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ, મતલબ કે એ બંનેનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો મેં એ બંનેનો ગુણોત્તર લઈ લીધો, એબીસી છેદમાં પીક્યુઆર. ત્યારબાદ આપણે જ્યાં સૂત્ર લખ્યું એ સૂત્ર અહીંયા ઉપર લખ્યું, એક દૂતીયાંશ બીસી ગુણ્યા એએમ અને એની છેદમાં પીક્યુઆર નું સૂત્ર લખ્યું, એક દૂતીયાંશ ક્યુઆર ગુણ્યા પીએન. તમે અહીંયા જોશો તો આ એક દૂતીયાંશ અહીંયા કેન્સલ થઈ જશે. ત્યારબાદ બીસી ગુણ્યા એએમ ઉપર રહેશે અને નીચે રહેશે ક્યુઆર ગુણ્યા પીએન. તે આપણે લખ્યું અને મેં પરિણામ નંબર 1 કીધું છે.
હવે તમે જુઓ તો આપણે સાબિત જે કરવાનું છે એની અંદર થી BC છેદ માં QR મને અહીંયા મળી ગયું છે. હવે મને EM અને PN વચ્ચેનો કોઈ સંબંધ મારે શોધવો છે, તેની માટે આપણે શું કરીએ તો ત્રિકોણ ABM, તમને અહીંયા ત્રિકોણ દેખાતો હશે, આ ત્રિકોણ ની અંદર એક નાનો ત્રિકોણ છે ABM, એટલે આટલા પોર્શન વાળો જે આ ત્રિકોણ છે નાનકડો એ થયો. અને બીજું અહીંયા થી આપણે લઈએ PQN, આ જે બે ત્રિકોણ છે એ બે ત્રિકોણ માટે ખૂણો B અને ખૂણો Q સરખા છે, કેમ કે આ બંને સમરૂપ ત્રિકોણ છે, એટલે B અને Q અહીંયા કેવા આપણને બતાવ્યા છે સરખા, તો B અને Q સરખા છે. ત્યારબાદ ખૂણો M અને ખૂણો N એ બંને કાટખૂણા થશે, તો એ બંને બી અહીંયા સરખા છે. તો આપણે એ જ વસ્તુ લખ્યું કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં ખૂણો B બરાબર ખૂણો Q, કેમ કે બંને ત્રિકોણો સમરૂપ છે એટલા માટે, અને ખૂણો M બરાબર ખૂણો N, કેમ કે બંને કાટખૂણા છે. તો તમે ખૂબ સમરૂપતા જે 9મા ધોરણમાં શીખેલા હતા એના આધાર પર તમે કહી શકો કે ત્રિકોણ ABM સમરૂપ ત્રિકોણ PQN થશે. હવે જો બંને ત્રિકોણ સમરૂપ હોય તો A થી M એટલે AM છેદમાં PN, અહીંયાથી મેં A લીધું તો અહીંયાથી M લીધું, AM તો અહીંયાથી P અને N તે બંનેનો ગુણોત્તર લીધો. ત્યારબાદ આપણે જરૂર છે AB, તો AB છેદમાં PQ, એને મેં પરિણામ નંબર 2 આપ્યું. આ સમરૂપતાની શરતના આધારે આ બંનેનો ગુણોત્તર લીધેલો છે, કેમ કે આપણે AM અને PN ની જરૂર છે એટલે અહીંયાથી AM લીધું, અહીંયાથી PN લીધું. ત્યારબાદ AB અને PQ ની ભી જરૂર છે તો AB છેદમાં PQ લીધું સમરૂપતાની શરતના આધારે, આ પરિણામ નંબર 2 થયું. ત્યારબાદ તો અહીંયા ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR જે આપણને પક્ષની અંદર આપેલું છે, તો એની અંદરથી જ આપણે લીધેલું છે કે ABC સમરૂપ ત્રિકોણ PQR. અને જો તમને સમરૂપતાના આધારે ગુણોત્તર લખતા ના આવડે તો હું તમને એક ટ્રીક બતાવું, તો અહીંયાથી AB લીધું તો આ બાજુથી PQ લેવાનું, અહીંયાથી BC લીધું તો અહીંયાથી QR લેવાનું, અહીંનું જે બિંદુ લો એ જ બિંદુ અહીંથી લેવાનું, અને CA તો પછી RP, તો અહીંયા લખ્યું AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર CA છેદમાં RP, એને એનું પરિણામ નંબર આપણે શું આપ્યું 3 નામ આપ્યું. હવે જો કે આપણો જે ગુણોત્તર હતો આ જે અહીંયા પરિણામમાં બતાવેલો છે ABC છેદમાં PQR, એની અંદર આપણે BC છેદમાં QR ની જગ્યાએ AB છેદમાં PQ લખ્યો છે, તો આ જે છે સૂત્ર પરિણામ નંબર 1 નું, એની અંદર BC છેદમાં QR ની જગ્યાએ શું લખેલું છે AB છેદમાં PQ, એ પરિણામ 1 અને પરિણામ 3 પરથી લખેલું છે. ત્યારબાદ AM છેદમાં PN, તો એ આપણે પરિણામ 2 ની અંદર મેળવ્યું હતું કે AM છેદમાં PN બરાબર શું થશે AB છેદમાં PQ થશે, તો અહીંયા AB છેદમાં PQ ગુણ્યા AM છેદમાં PN ની જગ્યાએ AB છેદમાં PQ લખી દીધું પરિણામ 2 ના આધાર પર. હવે તમે જુઓ AB અને AB નો ગુણાકાર શું થશે AB સ્ક્વેર થશે, PQ અને PQ નો ગુણાકાર PQ સ્ક્વેર થશે, તો આ બંને નો આપણે એક સામાન્ય વર્ગ લખી શકીએ AB છેદમાં PQ આખા કૌંસનો વર્ગ. તે જ પ્રમાણે AB છેદમાં PQ ની જગ્યાએ આપણે આ કિંમતો મૂકી શકીએ, BC છેદમાં QR બી લખી શકાય અને CA છેદમાં RP પણ લખી શકાય, તો તે જ પ્રમાણે પરિણામ 3 પરથી ABC છેદમાં PQR બરાબર AB છેદમાં PQ નો વર્ગ, BC છેદમાં QR નો વર્ગ અને CA છેદમાં RP નો વર્ગ. અહીંયા તમારા પ્રમેયની સાબિતી પૂરી થઈ જાય છે. આ વખતની જે NCERT ની ટેક્સ્ટબુક છે એની અંદર પ્રમેય જે બી પતે છે ત્યાર પછી આ રીતનું એક નિશાન આપેલું છે, કદાચ એવું હોય કે એમને જ આપેલું હશે કાં તો પ્રિન્ટિંગ મિસ્ટેક હશે, એવું નથી. 2005 પહેલાનું જે ગુજરાત બોર્ડનું પાઠ્યપુસ્તક હતું એની અંદર પ્રમેયની સાબિતી જ્યાં ખતમ થાય તે આ પ્રમાણેનો એક થાંભલાનું નિશાન કરવામાં આવતું હતું, અને એ વખતે જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં થાંભલાનું નિશાન નતા કરતા એ લોકોનો અડધો માર્ક્સ કટ કરવામાં આવતો હતો. તો હું તમને એવી સલાહ આપીશ કે આ વખતની તમારી જેટલી પણ સાબિતી છે એ સાબિતી જ્યારે બી ખતમ થાય પ્રમેયની તમારે આ પ્રમાણેનું એક નિશાન અચૂક કરવાનું છે, કદાચ એના માર્ક્સ હોય કે ના હોય પણ કરવામાં ટેક્સ્ટબુકમાં આપેલું છે એટલે તમારે કરી દેવાનું. આ એક સહેલો પ્રમેય હતો, કદાચ તમને આવડતો બી હોય અને કદાચ તમને ના આવડતો હોય તમારો ડાઉટ અહીંયા ક્લિયર થઈ ગયો હશે. તમને આ પ્રકારના મેથ્સના ટ્યુટોરિયલ્સ ગમતા હોય ગણિત માટેના તો તમે અહીંયા કમેન્ટ બોક્સની અંદર મને જણાવી શકો છો, જેથી કરીને આગળ આપણે આવા કંઈક નવા વિડીયો બનાવી શકીએ. તમને જો આ પ્રયત્ન સારો લાગ્યો હોય અને આજે મેં સમજૂતી આપી એ તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો. તમે લાઇક કરશો તો મારું પ્રોત્સાહન વધશે અને તમારા માટે અલગ અલગ ટોપિક પર આ રીતના વિડીયો હું બનાવતો રહીશ. તમારી નજરમાં કોઈ બીજા વિદ્યાર્થીઓ હોય કે જે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા આ વખતે આપવાના હોય તો તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને અચૂક શેર કરો. જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.